અમેરિકાના ન્યૂજર્સીથી લંડન જતી ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં મહિલા સાથે દુષ્કર્મ લેન્ડિંગ થતા જ આરોપીઓની ધરપકડ. અમેરિકાના ન્યૂજર્સીથી લંડન આવેલી યુનાઇટેડ એરલાઇન્સની ઓવરનાઇટ ફ્લાઇટમાં એક મહિલા સાથે રેપ થયો. ન્યુયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ 31 જાન્યુઆરીએ યુનાઇટેડ એરલાઇન્સની એક ઓવરનાઇટ ફ્લાઇટે ન્યૂજર્સીથી ટેક ઓફ કર્યું હતું. આ ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં 40 વર્ષની એક બ્રિટિશ નાગરિક પણ સફર કરી રહી હતી. રાતના સમયે બિઝનેસ ક્લાસમાં જ એકલી મુસાફરી કરતી મહિલા સાથે રેપ કર્યો. આ દરમિયાન અન્ય પેસેન્જર ગાર્ડ નિંદ્રામાં હતા. મહિલાએ આ ઘટનાની જાણકાર ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સને આપી હતી. ક્રૂએ પોલીસ સાથે સંપર્ક કર્યો અને તેમને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી. એ બાદ જેવી જ ફ્લાઇટ લંડનના હિત્રો એરપોર્ટ પર લેન્ડ થઈ કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પ્રાથમિક પૂછપરછ કરી અને ફ્લાઇટમાં જઈને પુરાવા એકઠા કર્યા. એ બાદ આરોપીઓની તપાસ સુધી જામીન પર છોડી દેવામાં આવ્યો. લંડનની મેટ્રોપોલિન પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે કહ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મહિલાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. ફ્લાઇટ રેકોર્ડ મુજબ આરોપી અને પીડિતા અલગ અલગ રોમાં બેઠા હતા. ઘટના પહેલા તેઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી. એ પછી આ ઘટના ઘટી હતી. લેન્ડિંગ સમયે જયારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે મહિલા ઘણી જ તણાવમાં જોવા મળી હતી.